આપણા શહેર જૂનાગઢમાં શરૂ થવા જઈ રહ્યું છે એક અનોખું કેફે. તમને થશે અનોખું એ કેવી રીતે? તો તમને જણાવી દઈએ કે જૂનાગઢના આઝાદ ચોકમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, માનનીય ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ કલેક્ટર શ્રી રચિતરાજ સાહેબના પ્રયાસોથી અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા સખી મંડળના સહયોગથી શરૂ થવા જઈ રહ્યું છે પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફે. ભારતનું સૌ પ્રથમ એવું કેફે જ્યાં તમે પ્લાસ્ટિક જમા કરાવી પ્રાકૃતિક ફૂડનો આનંદ માણી શકશો. અહીં જૂનાગઢ વાસીઓને સવારે ગરમા ગરમ નાસ્તો તથા બપોરે અને સાંજના સમયે શુદ્ધ સ્વાદિષ્ટ પ્રાકૃતિક અને સાત્વિક ભોજન મળશે. એટલું જ નહીં, જૂનાગઢના નગરજનો ઝોમેટો અને સ્વિગીના માધ્યમથી ઘર બેઠા ફૂડ પણ ઓર્ડર કરી શકશે. આ ઉપરાંત અહીંથી ઓર્ગેનિક રેડીમેડ પ્રાકૃતિક પ્રોડક્ટ્સ, આહારનું અને ઇકો ફ્રેન્ડલી માટીના વાસણોનું પણ વેચાણ કરવામાં આવશે. ક્લીન એન્ડ ગ્રીન જૂનાગઢ તેમજ પ્લાસ્ટિક ફ્રી જૂનાગઢ જેવા સૂત્રોને સાર્થક કરતા પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફેમાં પ્રાકૃતિક અને ઓર્ગેનિક વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવશે. વધુમાં અહીં પ્લાસ્ટિક પોલ્યુશન અવેરનેસ અને પ્લાસ્ટિક વેસ્ટ રિડક્શન માટે પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં જમા કરાવવામાં આવેલ પ્લાસ્ટિકના જથ્થા મુજબ ગ્રાહકોને ઓર્ગેનિક વસ્તુઓમાંથી બનેલ ખાદ્ય પદાર્થ આપવામાં આવશે. આગામી તારીખ 30 જૂનના રોજ માનનીય ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફેનું ઉદ્ઘાટન થવાનું છે. તો જૂનાગઢની જનતાને પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફેનો લાભ લેવા વિનંતી છે.